क्वेश्चन नंबर 4C, 4C तारीख से 28/12/2018 12B वेचान वृद्धि सेल्स प्रमोशन बराबर। तो એનો ખ્યાલ લે કે વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતો અભિવૃદ્ધિ એક મહત્વનું શું છે અંગ છે। વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ બે મુદ્દા છે ને આપણે આ બેની હારે ઉપયોગમાં લેવામાં આવતો અભિવૃદ્ધિનું એક મહત્વનું અંગ છે। જાહેરાત અને વ્યક્તિગત વેચાણ હંમેશા પેદાશ વિશેની હું આપે છે જાણકારી આપે છે કે આ પેદાશ આવી છે, આ પેદાશ આવી છે, તમે ખરીદશો તો આમ થશે, મતલબમાં પેદાશની જાણકારી આપે છે। કોણ? જાહેરાત અને વ્યક્તિગત વેચાણ। જ્યારે વેચાણ વૃદ્ધિ છે ને, હાલો એ માલ અને સેવાને ત્વરિત ખરીદવાનો હું કારણ પૂરું પણ ફટાફટ ખરીદી લો ત્વરિત, હે ઝડપી શું ખરીદવાનું કારણ પૂરું પાડે છે। વેચાણ વૃદ્ધિ એ એવી પ્રયુક્તિનો સમૂહ છે કે જેના દ્વારા ગ્રાહકનું પેદાશ માટે ત્વરિત આકર્ષણ હું થાય છે, ઉભો થાય, એટલે પેદાશ નું હું થાય, આકર્ષણ થાય તો પેદાશ થાય, નોટ પેદા થાય, પેદાશ થાય, વેચાણ થાય, સમજણ કે આ ત્વરિત ગ્રાહકનો પેદાશ માટે ત્વરિત એટલે ફટાફટ હું થાય આકર્ષણ ઊભું થાય, આકર્ષણને કારણે પેદાશનું હું થાય વેચાણ થાય, વેચાણ વધે બસ કંપનીનું ઉદ્દેશ શું વેચાણ વધે નફો વધે। વ્યાખ્યા કોટલર એની સિવાય બીજો હોય નહીં કોઈ, હાલ સમજાય કે આ કોટલરના મતે એમ કહી શકીએ કે વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ અને સેવાની ખરીદી શું કરવા માટે પ્રોત્સાહિત કરે છે। શું વસ્તુ છે? વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા બધા લાભો છે કે ગ્રાહકને એ વસ્તુ કે સેવાની ખરીદી કરવા માટે શું કરે છે? પ્રોત્સાહિત કરે છે। અને વેચાણ વૃદ્ધિ એ ગ્રાહકોને ત્વરિત શું કરે છે? અસર કરે, આકર્ષે છે। શેર 50% હો જો આકર્ષે કે નહીં? ફિક્સ રાહ જોઈને જ બેઠા હોય ક્યારે સેલ આ બસ ખરીદી કરાય, હાલ સમજાણો કે એ વસ્તુ જાય છે। વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ એટલે યુક્તિઓ, યુક્તિઓ એટલે કઈ કઈ યુક્તિઓ હોવા, યુક્તિઓ એટલે ખબર છે ને પાછી સ્કીમ, હેલો ચાલો એમાં છે વળતર। જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતા ઓછી કિંમતે મર્યાદિત સમય માટે જ આપવામાં આવે તો તેને શું કહેવાય? વળતર આપ્યું કહેવાય। એને શું કીધું? પેદાશને વેચાણ કિંમત કરતા પેલા હતા કેટલા? 5, હવે 50%, વળતર આપ્યું કેટલું? 50, તો એના કરતા હવે કેટલા રૂપિયાની મળે છે? 250 રૂપિયાની મળે, તો એ શું આપ્યું કહેવાય? 250નું શું આપ્યું કહેવાય? એટલે આપણે 300 રાખો ને મિસ્ટેક ન થાય છે, 500ના કેટલા? 300, એટલે વળતર કેવી? કે વેચાણ કિંમત કરતા ઓછી કિંમત કેવા સમય માટે? હા, મર્યાદિત સમય માટે હલો આપવામાં આવે તો તેને વળતર આપ્યું કહેવાય, જેને સાદી ભાષામાં સેલ કહેવાય। શું કહેવાય? સેલ કહેવામાં આ પ્રયુક્તિઓ આકર્ષો ઘટાડવા હોય ને અથવા જૂની જે વસ્તુ પડી હોય ને એ લઈ જાય લોકો, સમજાય છે કે નહીં? આમાં સમજાણો કે નહીં? સેલ કહેવાય। અને શા માટે વળતરની પ્રયુક્તિ વાપરવામાં આવે છે? આખર સ્ટોકમાં શું કરવાનો? ઘટાડો કરવાનો। વટાવ ભાવ પત્રકની કિંમત અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને વટાવ કહેવાય। ભાવ પત્રક હોય 500 રૂપિયાનો, અમુક ટકા એટલે એમ કે
25% ઓફ. કેટલો? તો એને હું કીધું અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને હું કહેવાય વટાવેલા ભાવ પત્રક ની જે કિંમત હોય એમાં અમુક ટકા એટલે ખાધી નથી આપતા. ઓક્ટોબર ગાંધી જન્મ હોય ત્યારે એ એક વીક સુધી ખાધી ની અંદર હું આપે વટાવ આપે. શું આપે? વટાવ આપશે. કેટલા ટકા? 10%, 20%. 100 રૂપિયા ખાધી હોય તમને કેટલા મળશે? હે? 80 માં 20% વટાવ આપશે. તો ઉત્પાદક ક્ષતિ વાળો કોઈ માલ હોય તો વટાવથી શું કરે છે? વેચે છે. આને કારણે ગ્રાહક ઝડપી શું થઈ જાય? આકર્ષાય જાય. ગ્રાહક શું કરે? ઝડપી શું થઈ જાય? આકર્ષાય જાય. હવે થોડુંક ઝૂમ કરજે ભાઈ. જાહેરાતની કૂપન જી, જાહેરાતની શું કૂપન? બજાર કરતા જાહેરાતની અસરની અસરકારકતા ચકાસે છે કે કોઈ પણ પ્રકારની જાહેરાત છે એની અસરકારકતા શું છે એ ચકાસ્યા પછી ગ્રાહકને શું આપવા? લાભ પણ આપે છે. સમજાય છે? હવે કેવી રીતે? આપણે એક એટલે ગયો જાહેરાતની કૂપનમાં ગ્રાહક જાહેરાતનું કટિંગ કે ખાલી પેકિંગ વિતરકને આપવાનું રહે છે અને અમુક ખરીદી પર અમુક રકમ બાદ આપી દેવામાં આવે છે. અમુક ખરીદી વસ્તુ કરશો તો અમુક 10 કિલો ઘીની હારે 1 કિલો ઘી ફ્રી એનું કૂપન આવશે. સમજાય છે? શું આપી દે? કૂપન આપી દેશે. એટલે અમુક ખરીદી પર અમુક રકમ શું મળી જાય? બાદ મળી. સમજાય છે? હવે એટલે આ પ્રયોગથી ગ્રાહક જ્યારે કોઈ પણ કટિંગ લે તો ઓલું પેપર વાળું ભાવ છે, પેપરનું કટિંગ કાપીને 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 લેતા, એનાથી ફાયદો શું થાય કે કોઈ પેપર લેવાનું ચૂકશે નહીં. એટલે આ સ્કીમ આવતી ઓલી વર્તમાન પત્રમાં તમારે આવડી આવડી કાપલી આવે, ખબર છે? એ દરરોજ આવે એ કાપરમાં પેપરમાં કટિંગ કરીને એવા તમારા પેજમાં ચોંટાડવા. તો એ શું વસ્તુ છે? કટિંગ આવ્યું, કટિંગ ને કાપ્યું. અથવા તમે માર્કેટમાં એક આવું તમારે ઘરે ઘરે કાગળ નાખી નાખશે. જોજો, એટલે કોમ્પ્યુટર શીખવા માટે જે કઈ વ્યક્તિ આ કાગળ સાથે લાવશે તો 10% ફી માફ થશે. જો નથી આવતો તમારે પેમ્પલેટ આવે ને કે નહીં, તો એ વસ્તુ દર્શાવે છે. એટલી રકમ બાદ કરી દેવામાં આવે છે. 5000 ફી હોય તો 1000 રૂપિયા હું અચાનક કે આ જે કૂપન સાથે લાવ અને 500 ફી માફ. હલો, સમજાય છે કે નહીં? તો આકર્ષાય કે નહીં? આકર્ષાય કે નહીં એમ કહો? ઓકે. ત્યાર પછી ભેટ પેદાશની ઉપર નાના જથ્થાની તે જ પેદાશ હું આપવામાં આવે છે. મોટા હાકોની જગ્યાએ મોટો ડેટોલ આપો નહીં, અમે નાનો ડેટોલ આપવું ફ્રી. હલો, તે જ પેદાશ. દાખલા તરીકે સાબુની ખરીદી ઉપર 1 સાબુ મફત એવી જાહેરાત કરે, એટલે કિંમત એ જ રહે છે પણ પેદાશ નો જથ્થો વધારે. એટલે કે સેવિંગ ક્રીમ 20% એક્સ્ટ્રા. જો કિંમત એ જ, એ જ કિંમત. પણ ખાદ્ય પદાર્થોમાં ઘણી વાર આ લોકો શું કરે છે? ઉત્પાદકતા ગુણવત્તા શું કરી દે છે? ઘટાડી દેતા. અન્ય પેદાશની ભેટ ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘણી વાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ શું આપવામાં આવે છે? મફત આપવામાં આવે છે. ચલો, ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ ફ્રી. એન્કર જે આવે છે ને, એન્કર ટૂથપેસ્ટ, એની આરે વર્ષોથી આપે છે. બોલો, કારણ કે એનું પેકિંગ જ એનું એકમાં ટ્યુબ વહી જાય અને એકમાં પીસી વહી જાય, પીસી બ્રશ વહી જાય કે નહીં? હે, તો એ વર્ષોથી આપે. જો અને ઘણીવાર મુખ્ય પેદાશની સાથે કોઈ પણ સંબંધ જ એની આરે ન હોય ને એવી ધરાવતી ઘણીવાર ભેટ પણ આપે. 4 સાબુ આરે 1 બોલપેન ભરી સંતુર. હા છે ને મમ્મી,
લાગે નહી મમ્મી છે, છોકરી જ લાગે. હાલો ઇનામી ડ્રો. કોણ ઇનામી ડ્રો? ગ્રાહક ને છે ને કુપન ને કોડ આવે, અમુક અમુક જથ્થા વસ્તુ ખરીદો તો એનાથી શું થાય ખબર? ઓલો ઓલો છૂટક વેપારી છે ને એની જ વસ્તુ ખરીદશે. મારા માસા ને કરિયાણાની દુકાન છે એટલે એને બધા આવા કૂપન આવે, અને એ લોકો પછી કૂપનના ડ્રોમાં જાય તો વોશિંગ મશીન આવે. સમજાણું કે નહીં? તો હવે હું દુકાનવાળા છે વેચે કઈ, કારણ કે એને એનો ઉત્પાદક એને લાભ આપે છે. હલો છૂટક વેપારી કે નહીં? તો એવું બની શકે કે વધુ એને એનો લાભ એ લઈ શકે, બરાબર છે ને? એટલે આ પેટ્રોલ વાળો તમને ખબર જ હશે કે ભારત પેટ્રોલિયમ છે કે નહીં, 200 રૂપિયા તમે ઓલું પેટ્રોલ ભરાવો કે નહીં, હલો તો તમને કૂપન આપશે. હલો અને આ કોડ પેદાશની સાથે આપવામાં આવશે કૂપન, અને ચોક્કસ સમય એનો હું કરશે ડ્રો કરવા, અને ઇનામમાં હું આપે છે વસ્તુ આપે છે વગર વ્યાજે લોનની સુવિધા 0% વ્યાજે. ફ્રીજ લઈ જાઓ, ટીવી લઈ જાઓ, વોશિંગ મશીન લઈ જાઓ. કેવી રીતે? પેદાશની કિંમત ઊંચી હોય ગ્રાહક આટલી બધી રકમ ચૂકવી શકે એવી ક્ષમતા ન ધરાવતો હોય ને ત્યારે આ પ્રયોગથી વાપરવામાં આવે છે કે ટીવી ખરીદવા વગર વ્યાજની 0% વ્યાજ, એવું લખશે 0% વ્યાજ. પછી ઉપર લખે ખુદરી કન્ડિશન એપ્લાય. 35,000 ની ટીવી લો ને તો ભાઈ 35,000 જ ભરવાનું, પણ તમને હપ્તા કાઢે તમારે મામૂલી પહેલો હપ્તો રકમ તમારે 100 થોડીક આપવી પડે. 7 લાખની ગાડી હોય 1 લાખ તો આપવા પડે ને, હલો એમ દાખલા તરીકે, અને બાકીના ના વગર વ્યાજની લોન. અને આ તો એમ કહું છું ગાડીમાં ન હાલે એ લૂંટી લે આપણને, પણ ટીવી સમજાય કે ફ્રીજ ને એવું આપે. નમૂનાનું વિતરણ સમજાય છે? નમૂનો ઘણી વાર ખાદ્ય પદાર્થ અને ઓછી કિંમતની હું હોય વસ્તુ માટે નમૂનાનું શું કરવામાં આવે છે? વિતરણ. ગ્રાહક પેદાશનો શું કરે છે? અનુભવ આપવામાં આવે છે, ગ્રાહકને અનુભવ કરવામાં આવે છે. સમજાણું કે કેવી વસ્તુ છે? દાખલા તરીકે શેમ્પુ હોય, સાબુ હોય, તેલ હોય છે, એના નાના પાઉચ કે નાના પેકિંગ કરશે અને મફતે નમૂનાનું શું કરશે? વિતરણ કરશે. તમને બરાબર યાદ હોય તો કે કુર્તીની અંદર આ શેમ્પુ અને કન્ડિશનર બે હારે ચોંટાડેલું આપતા જોઈજો, નમૂનાનો વિતરણ એક હારે બે, પેકિંગ બે હારે જ હોય, સમજાણો કે નહીં? પાઉચ એકમાં શેમ્પુ હોય ને એકમાં કન્ડિશનર હોય. જોજો આ સૌ પ્રથમ કોઈ એક કંપનીએ કર્યું તો બાકીની બધી કંપનીએ આ કર્યું. બોલો, આપણે તો 2 અઠવાડિયા નીકળી ગયા. સમજાણું કે ગુજરાત સમાચાર હું લેતો હતો પેપર, હાલો તો પેલા ક્લિનિક પ્લસ વાળા આપ્યું, પછી બીજી કંપની આવી, ત્રીજી અને ચોથી, 4 દુન 8 8 દુન હોળ, એટલા દિવસ આવ્યો. સમજાય છે કે નહીં? આપણે શું ટેન્શન, પણ આપણની જે પસંદગી છે એ જ આપણે વસ્તુનો ઉપયોગ કરશું, રાઈટ? ચલો સ્પર્ધાનું આયોજન કરશે. એક શાંતિ નવી પેદાશનો અનુભવ કરાવવા અને ગ્રાહકોને મોટા ભાગના ગ્રાહકોને મળવા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ભેગા કરવામાં આવે. જો હે, દાખલા તરીકે કોઈ એક નવા રંગો બનાવતી કંપનીને માર્કેટમાં આવવું હોય, બરાબર, તો એને બજારમાં એને મૂકવા હોય તો રંગ પૂરતી સ્પર્ધાનું આયોજન કરે અને વિજેતાને નવીન પેદાશની ભેટ આપે. સમજાય છે? જે વિજેતા છે એને નવી પ્રોડક્ટ આપશે, એની પોતાની રંગની પ્રોડક્ટ આપશે, ટ્યુબો આપશે, કાચની બોટલ આપશે. હલો, એટલે એવું બની શકે. એટલે સ્પર્ધાનું આયોજન કરે, બધા લોકો આવે જોવે. અમારા મોટા વાળા સસુદામાં જો કંઈક બેકરી આવી, બેકરી આવી તો લાઈવ કેક બનાવવા માટે તમને બોલાવે, સ્પર્ધા કરે. જો હવે બેકરીમાં શું હોય, મોટા ભાગે નફો એમાં હોય, કેકમાં હોય, તો એણે શું કર્યું?
કેકની સ્પર્ધાનું આયોજન કે એમાં સૌથી સારી બેસ્ટ કેક થાય એને ઇનામ આપ્યું. સમજાણો કે નહીં? સારું ચિત્ર દોર્યું એને ઇનામ આપ્યું. તો આ રીતે જુદા જુદા આવી પ્રયુક્તિઓ અભિવૃદ્ધિ માટે, સેના માટે, વેચાણ વૃદ્ધિ માટે આ વસ્તુ કરવામાં આવે છે. અસ્તુ.